જો મિત્રો તમે ડીવાય છો, ડીવાય મામલતદારની પ્રિલિમ્સ એક્ઝામની તૈયારી કરતા હોય તો ઓન એકેડમી પર 45 ડે ફાસ્ટ ટ્રેક બેન્ચ સ્ટાર્ટ થઈ ગયેલી છે. 9 જૂનથી આ બેન્ચનું સ્ટાર્ટ થવાની છે, બરાબર? એટલે કે કાલથી જ આ બેન્ચ સ્ટાર્ટ થવાની છે. તો જ્યાં પણ તમને કોડ માગે ત્યાં DD10 કોડનો યુઝ કરી શકો છો, બરાબર? અને તમને 10% ડિસ્કાઉન્ટ તરત જ મળી જશે. DD10 કોડનો યુઝ કરવાનો છે, ઓકે? એના સિવાય જો તમે STI પ્રિલિમ્સની તૈયારી કરતા હોય તો 12 જૂનથી એની પણ નવી બેન્ચ સ્ટાર્ટ થવાની છે. તો જ્યાં પણ કોડ માગે ત્યાં DD10 કોડનો યુઝ કરવાનો છે. અને મિત્રો, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે બેન્ચમાં જોઈન કરવા માંગતા હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને જ્યાં પણ કોડ માગે ત્યાં તમારે DD10 કોડનો યુઝ કરવાનો છે. રેફરલ કોડ માટે 10% ડિસ્કાઉન્ટ તરત જ મળી જશે. એના સિવાય જો તમે RFOની ટેસ્ટ સિરીઝ આપવા માંગતા હોય તો ફ્રીમાં ટેસ્ટ સિરીઝનું અનએકેડમીએ આયોજન કરેલું છે. તમે જોઈ શકો છો, 9 જૂને આર્ટ એન્ડ કલ્ચર છે, 10 જૂને સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, 12 જૂન ફોરેસ્ટ એન્વાયરમેન્ટ સંબંધિત ટેસ્ટ છે, બરાબર? તો ત્યાં તમારું RFOનું જે મોક ટેસ્ટ સિરીઝ કહેવાય ને એ ફ્રીમાં તમે આપી શકો છો. પરંતુ કોડ તમારે DD10 કોડનો યુઝ કરવાનો રહેશે, બરાબર? લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે જોઈન કરી શકો છો. જો મિત્રો તમે સબસ્ક્રિપ્શન લેવા માંગતા હોય કોઈપણ RFOનું હોય કે ડિવાઇસોનું હોય કે પ્રિલિમ્સનું હોય કે STIનું હોય, તો તમે અહીંયા પ્લાન જોઈ શકો છો. કેટલા મંથનો છે? 6 મંથ છે, 12 મંથ છે અને 24 મંથનો છે, બરાબર? તો જ્યાં પણ રેફરલ કોડ માગે તમારે DD10 કોડનો યુઝ કરવાનો રહેશે, બરાબર? લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે બેન જોઈન કરી શકો છો. નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજની ભરતીની વાત કરું તો મિત્રો, આ જે ભરતીની હોય છે એ સ્પેશિયલી 12 પાસ વિદ્યાર્થીઓ માટે જ છે. એટલે કે જે પણ લોકો 12 પાસ હશે એ જ લોકો એપ્લાય કરી શકશે, બરાબર? એન્ડ બીજું કે મિત્રો, આની એક ભરતીની બીજી એક ખાસ વાત એ છે કે 12 પાસ ઉપર જો તમારે 50,000+ સેલેરી જોઈએ છે તો આ જ એકમાત્ર એવી ભરતી છે જે તમને 12 પાસ પછી 50,000 એટલે કે 50,000થી પણ વધારે સેલેરી આપે છે, બરાબર? ઓકે, તો આગળ ભરતી વિશે આપણે વધુ માહિતી મેળવીશું. અને બીજું કે મિત્રો, જો તમને આવા જ પ્રકારના વિડીયોઝ તમને જોવા ગમતા હોય તો પ્લીઝ આપણી ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઇબ કરવાનો બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી શકો છો, બિલકુલ ફ્રી છે, સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો, આ જે ભરતી નીકળી છે એ નેશનલ ડિફેન્સ એકેડમી એટલે કે NDAમાં ભરતી નીકળી છે. હવે આની એક્ઝામ છે ને UPSC કન્ડક્ટ કરે છે. હવે જે એક્ઝામ UPSC મિત્રો કન્ડક્ટ કરતી હોય ને એ નાની મોટી તો ભરતી હોય જ નહીં, ટોપ લેવલની પોસ્ટ ઉપરની જે ભરતી હોય એની જ ભરતી UPSC કન્ડક્ટ કરે છે. અને 12 પાસ ઉપર મારા ખ્યાલથી એક જ એવી ભરતી છે આ NDAની જે UPSC કન્ડક્ટ કરે છે, બરાબર? અને ટોપ લેવલની પોસ્ટ ઉપર તમને રિક્રુટ કરવામાં આવશે, ભરતી થશે, બરાબર? એટલે કે હવે NDA નેશનલ ડિફેન્સ એકેડમી ડિફેન્સમાં જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે, જેમ કે આર્મી છે, નેવી છે, એરફોર્સ છે, એમાં તમને ટોપ લેવલની પોસ્ટ ઉપર તમે રિક્રુટ થઈ શકો છો. નાની ઉંમર જ 12 પાસ ઉપર જ તમે એકદમ ટોપ લેવલની પોસ્ટ ઉપર રિક્રુટ થઈ શકો છો, બરાબર? અને આગળ ફ્યુચર વાઇઝ જોઈએ તો તમે ચીફ ઓફિસર પણ બની શકો છો. જે આર્મીનો એકદમ હાઈએસ્ટ નંબરની પોસ્ટ હોય છે ચીફ ઓફિસર હોય છે, જે પણ જેમ કે તમે ઇન્ડિયન એરફોર્સમાં તમારું રિક્રુટ ભરતી થાવ છો, બરાબર? તો ઇન્ડિયન એરફોર્સનો જે પણ ચીફ હોય છે એની પોસ્ટ સુધી તમે ફ્યુચરમાં પહોંચી શકો છો NDA થ્રુ, બરાબર? એક NDA થ્રુ જ છે તો જે તમે ચીફ સુધી પહોંચી શકો છો. આ તો વાત કરી આપણે જોબ પ્રોફાઇલ વિશે અને ભરતી વિશે. હવે આપણે આગળ જોઈએ કે આના ફોર્મ ભરવાનું ક્યારથી સ્ટાર્ટ થયું છે. તો મિત્રો, આના ફોર્મ એ કાલથી એટલે કે 9 તારીખથી આના ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયેલું છે. અને એની લાસ્ટ ડેટ છે, આ મહિનાની લાસ્ટ ડેટ છે 29 તારીખ, બરાબર? 29 તારીખ સાંજે 6 વાગ્યા સુધી આના ફોર્મ ભરી શકાય, બરાબર? હવે ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા આનો સમજવો ખૂબ જરૂરી છે, કેમ કે ઘણા બધા લોકો 12 પાસ તો હોય છે પણ ઇલિજિબલ નથી હોતા આના માટે, બરાબર? એના કેટલા કારણ છે એના હું આગળ તમને વધુ માહિતી આપી દઈશ, બરાબર? હવે એપ્લાય કીધું કરવાનું છે, જે UPSCની ઓફિશિયલ વેબસાઇટ છે એના થ્રુ તમે એપ્લાય કરી શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાયરેક્ટ રિક્રુટ ભરતી માટે એપ્લાય કરી શકો છો. તો ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આમાં કેટલી વેકેન્સી નીકળી છે, કેટલી નંબર ઓફ પોસ્ટ ઉપર આ વખતે NDAમાં જગ્યાઓ કેટલી ખાલી અને ભરતી થવાની છે, બરાબર? તો 370 જે પોસ્ટ છે એમાં 208 પોસ્ટ છે એ ઇન્ડિયન આર્મી માટે છે, અને 42 પોસ્ટ છે એ ઇન્ડિયન નેવી માટે છે, 120 છે એ એરફોર્સ માટે છે, અને એમાં 28 એ ગ્રાઉન્ડ ડ્યુટી છે. હવે એરફોર્સમાં પણ તમને ખબર હશે કે એક તો ફાઇટર પ્લેનમાં તમારું રિક્રુટ થઈ શકે છે, અને બીજું ગ્રાઉન્ડ ડ્યુટીમાં તમને એક મતલબ કે પાયલટ તરીકે જોઈએ તો 120 જગ્યા છે, અને ગ્રાઉન્ડ ડ્યુટીમાં પણ તમને પોસ્ટિંગ મળી શકે છે, તો એમાં ટોટલ 28 જગ્યા છે, બરાબર? હવે બીજું કે નેવલ એકેડમી છે એમાં કેટલી છે, તો એમાં ટોટલ 30 જગ્યા છે, એમ કરીને ટોટલ 400 જગ્યા પર ભરતી નીકળી છે, બરાબર? ઓકે, આગળ જોઈએ મિત્રો. હવે એક્ઝામ સેન્ટરની વાત કરી લે કે આમાં એક્ઝામ તમારે સેન્ટર ક્યાં હશે ગુજરાતમાં, તો અહીંયા આપણા ગુજરાતમાં અમદાવાદ છે, બરાબર? તમારે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, બરાબર, કે આપણું એક્ઝામ સેન્ટર ક્યાં છે, અમદાવાદ છે. આગળ જોઈએ વિડીયોમાં. ઇલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ લગ તો સૌથી પહેલાં તો તમે ઇન્ડિયાના સિટીઝન હોવા જોઈએ. ત્યાર પછી મિત્રો વાત કરીએ એજ ક્રાઇટેરિયા શું માંગેલો છે ઇન્ડિયામાં. ઘણા બધા લોકોના એજ લિમિટના કારણે જ ઘણા બધા લોકોના હરેક વખતે ફોર્મ ઘણા બધા લોકોના ફોર્મ રિજેક્ટ થઈ જતા હોય છે. તો તમે ધ્યાનથી એજ સમજો કે તમારી જો ઉંમર આની વચ્ચે હોય તો જ તમારે એપ્લાય કરી શકો છો, બરાબર? જો તમારી ઉંમર 2 જાન્યુઆરી
2 જાન્યુઆરી 2003 પહેલાંની હોય તો તમે એપ્લાય નહીં કરી શકો. ખાસ ધ્યાનથી સમજો, 2 જાન્યુઆરી 2003 પહેલાંની તમારી ઉંમર હોય તો તમે આને એક્ઝામ માટે ઇનલિજિબલ છો, એટલે કે આના માટે અયોગ્ય છો, બરાબર. તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. અને 1 જાન્યુઆરી 2006 પછીનો તમારો જન્મ ના હોવો જોઈએ. એટલે કે 2 જાન્યુઆરી 2003 અને 1 જાન્યુઆરી 2006 વચ્ચે તમારો જન્મ હોય, વચ્ચે હોય તો જ એપ્લાય કરી શકો છો, બાકી એપ્લાય નહીં કરી શકાય. 2002 હોય, 2007 હોય, એ લોકો એપ્લાય નહીં કરી શકે, બરાબર. આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું છે કે તમારે એજ ક્રાઇટેરિયા એજ શું માંગેલી છે, બરાબર. જો તમારો જન્મ 2002 અને 2006ની વચ્ચે હોય તો જ એપ્લાય કરી શકશો. ઓકે, હજુ પણ કોઈ ડાઉટ હોય એજ લિમિટને લઈને તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માંગ્યું છે, શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે. તો તમે 12 પાસ હોય તો તમે એપ્લાય કરી શકો છો. એના સિવાય જો તમે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ હોય તમારા 12મા સબ્જેક્ટ ધોરણમાં, બરાબર, તો તમે ઇન્ડિયન નવલ એકેડમી છે એમાં એપ્લાય કરી શકો છો, બરાબર. એટલે કે એમાં પોસ્ટિંગ તમારું થઈ શકે છે, બરાબર. ઓકે, એન્ડ બીજું કે મિત્રો તમે ડિપ્લોમા કરેલું હોય, એન્જિનિયરિંગ ડિપ્લોમા કોર્સ કરેલો હોય, એમાં પણ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને સબ્જેક્ટ્સ આવે છે, તો તમે ઇક્વિવેલન્ટનું સર્ટિફિકેટ હોય તો તમારી પાસે એમાં પણ ચાલશે. ઓકે, આગળ જોઈએ. ત્યાર પછી ફિઝિકલ સ્ટાન્ડર્ડની વાત કરીએ. હવે આ જે ડિફેન્સની જોબ છે તો આમાં જરૂરથી તમારું ફિઝિકલ ટેસ્ટિંગ થશે, બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો કે શું છે. આગળ ફિઝિકલ સ્ટાન્ડર્ડ બતાવેલો છે, તો આપણે આગળ જોઈશું કે શું ફિઝિકલ માપદંડ માંગેલો છે, બરાબર. ફીઝની વાત કરીએ તો મિત્રો આમાં ફી કેટલી માંગેલી છે, તો 100 રૂપીઝ ફી છે, બરાબર. અને જે તમારી કેટેગરી પ્રમાણે જે ફીઝ હોય છે એ પ્રમાણે ભરવાની રહેશે, ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. તો ફી ભરવાની પણ લાસ્ટ ડેટ 29/6/2021 છે. આગળ જોઈએ. હવે તમારો સિલેબસ અને એક્ઝામ પેટર્ન જોઈ લઈએ કે તમારું આમાં ફોર્મ ભર્યા પછી તમારે એક્ઝામ કઈ રીતે લેવામાં આવશે, કઈ રીતે તમારું સિલેક્શન થાય છે, બરાબર. તો સૌથી પહેલાં તો તમારી એક રિટન ટેસ્ટ લેવામાં આવશે, અને રિટન ટેસ્ટમાં કયા કયા સબ્જેક્ટ પૂછાય છે તો તમે એ જોઈ શકો. મેથેમેટિક્સ હશે અને જનરલ એબિલિટી હશે, બંને પેપર હશે, બંનેના સમય પણ તમે જોઈ શકો છો. અને જે પેપર હશે ક્વેશ્ચન પેપર એ એક મેથેમેટિક્સનું 300 માર્ક્સનું હશે, એટલે કે 300 માર્ક્સનું હશે, અને જે જનરલ એબિલિટી ટેસ્ટ છે એ 600 માર્ક્સનું હશે. એમ કરીને ટોટલ 900 માર્ક્સનું તમારું જે રિટર્ન ટેસ્ટ હશે, અને જે SSB નું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે એ પણ 900 માર્ક્સનું. હવે આ જે બંને જે પેપર છે તમારા જનરલ મેથેમેટિક્સ અને જનરલ એબિલિટી ટેસ્ટ, એ બંને તમારા ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચન જોવા મળશે, એટલે કે જે MCQ ટાઈપના ક્વેશ્ચન જોવા મળશે એ ટાઈપના જ ક્વેશ્ચન તમને જોવા મળે છે. ઓકે, હવે સિલેબસની વાત કરી લઈએ કે આમાં જે મેથેમેટિક્સનો સિલેબસ છે એ સિલેબસ શું છે. તો અહીંયા કમ્પ્લીટ મેથ્સનો સિલેબસ આપી લીધેલો છે નોટિફિકેશનમાં જ. તમે નોટિફિકેશન આપણી ટેલિગ્રામ ચેનલ પરથી ડાઉનલોડ કરી શકો છો અને સિલેબસ જોઈ શકો છો કે આપણા જે મેથ્સના સિલેબસમાં અભ્યાસક્રમમાં શું શું પૂછાશે, બરાબર. તમે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, બરાબર. આ જે સિલેબસ છે એ જનરલ એબિલિટી ટેસ્ટનો છે, બરાબર. ઓકે, 600 માર્ક્સનું જે તમારું પેપર 2 છે એ આ ટાઈપનું રહેશે, આ સિલેબસ પ્રમાણે રહેશે. આગળ જોઈએ. અહીંયા ફિઝિકલ સ્ટાન્ડર્ડ પણ તમે જોઈ શકો છો કે શું માંગેલું છે, બરાબર. અને અહીંયા જે ડિસ્ક્વોલિફિકેશન માંગેલું છે જોઈ શકો છો કે આ તમે આ ખામી ધરાવતા હોય શરીરમાં તો તમે ડિસ્ક્વોલિફાય ગણવામાં આવશે. ઓકે, હવે આ નોટિફિકેશન છે 94 પેજની નોટિફિકેશન છે. તો તમે આ નોટિફિકેશન આપણી ટેલિગ્રામ ચેનલ પરથી ડાઉનલોડ કરીને વધુ માહિતી મેળવી શકો છો. એના સિવાય મેં કમ્પ્લીટ વિડીયો પણ બનાવેલો છે યુટ્યુબ પર, તો તમે વિડીયો જોવો હોય તો એ વિડીયોના માધ્યમથી પણ તમે આ જે NDAની એક્ઝામ વિશે તમે વધુ સમજી શકો છો. ઓકે, તો લિંક મારે મને કમેન્ટ કરી શકો છો, તો હું તમને લિંક જરૂરથી એપ્લાય મોકલી આપીશ. એન્ડ